વેલકમ બેક. ફરી એક વખત આપણી ચર્ચામાં આપણે આગળ વધીશું. અમારા રિપોર્ટર પલક પંચાલ જોડાયેલા છે. પલક, આપને પૂછવા માંગીશ કે ખૂબ જ સારા વિચાર સાથે જિંદગી હેલ્પલાઇન શરૂ તો કરવામાં આવી છે, પરંતુ એને જે રીતે સફળતાપૂર્વક ચલાવવી જોઈએ, ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો થઈ રહ્યા છે, જે સવાલો ઉઠી રહ્યા છે, તે સફળતાપૂર્વક હેલ્પલાઇનને ચલાવવામાં નથી આવી રહી અને એના કારણે થઈને પણ હેલ્પલાઇનના જે કર્મચારીઓ છે અનેક સવાલો સાથે સામે આવી રહ્યા છે. તમારી પાસે જે વિગતો છે તે વિસ્તારથી જાણીશું. જી ચોક્કસથી. જે જિંદગી હેલ્પલાઇન છે 1096 2014માં આની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને જે આ જિંદગી હેલ્પલાઇન છે એની સીપી ઓફિસથી ઓપરેટ કરવામાં આવે છે. મોટાભાગના અધિકારીઓને ખબર નથી કે આ જે જિંદગી હેલ્પલાઇન નામની કોઈ હેલ્પલાઇન પણ ચાલે છે. જ્યારે શરૂઆત કરવામાં આવી જિંદગી હેલ્પલાઇનની, ત્યારે આ જિંદગી હેલ્પલાઇનનું ખાસ કરીને જે પોસ્ટર્સ છે એ જે નર્મદા કેનાલ છે, રિવર ફ્રન્ટ પરના જે બ્રિજ છે કે જ્યાંથી સ્યુસાઇડ કરવાની જે લોકો કોશિશ કરે છે ત્યાં લગાવવામાં આવી હતી. ત્યાં સૂચનાના પગલાં પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ હાલ અમદાવાદના જેટલા પણ બ્રિજ છે એટલા બ્રિજ પર અમે જ્યારે નોટિસ કર્યું ત્યારે એક પણ જ્યાં પોસ્ટર લગાવવામાં નથી આવ્યું કે નાના મોટી કેનાલો ઉપર ક્યાંય આના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને જે ત્યાંના લોકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે દિવસમાં 30 કોલ આવે છે, 30માંથી 5 થી 6 કોલ એવા જે છે જે ફેક કોલ આવે છે. 100 થી 150 નંબરનું લિસ્ટ જે ત્યાંના કર્મચારીઓ છે એ લોકો એ પોલીસને લિસ્ટ આપ્યું છે કે આટલા બોગસ નંબર આવે છે, બીભત્સ ભાષામાં વાતો કરે છે કે ટાઈમ પાસ માટે વાતો કરે છે, જેની કાર્યવાહી થવી જોઈએ પરંતુ કાર્યવાહી થઈ નથી. સેકન્ડ નંબરનું એ આવે છે કે મોટાભાગના ત્યાં જે કર્મચારીઓ છે એ લોકોનો સૌથી મોટો પ્રશ્ન છે કે તેમને પૂરતો પગાર મળી નથી રહ્યો, ટાઈમસર પગાર નથી મળી રહ્યો, એના કારણે લોકો અહીં આ જિંદગી હેલ્પલાઇનમાં કામ કરવા માટે તૈયાર નથી. તો પછી સર્વેલ જે કાઉન્સેલિંગ માટે જે માણસો રાખવા જોઈએ, 6-7 મહિનાથી કોઈ કાઉન્સેલિંગ માટે નથી, પોલીસને કાઉન્સેલિંગ કરવું પડે છે. જે સિનિયર સિટીઝનના પ્રશ્નો છે એ પોલીસના જે કોન્સ્ટેબલો છે એ હલ કરે છે. એટલે આવા કેટલાય મુદ્દા જે છે આ જિંદગી હેલ્પલાઇનના છે. વારંવારની રજૂઆત છતાં પણ આ લોકોના ધ્યાન પર આ વાત નથી આવી. એટલે ક્યાંય બી આ જે જિંદગી હેલ્પલાઇન નામની જે હેલ્પલાઇન છે એ અત્યારે હાલ બંધ પડી રહી છે, જેનો કોઈ એક્ટિવ પર્સન નથી કે જેને કોઈ ચલાવી શકે તુરંત. જી પલક, રુઝાન, જે રીતે વાત સામે આવી રહી છે કે જે રીતે પ્રશ્નો ઉઠી રહ્યા છે, એક હેલ્પલાઇન ખૂબ સારા વિચાર સાથે જે રીતે વાત કરી કે શરૂ કરવામાં આવી, પરંતુ તેને સફળતાપૂર્વક ચલાવી નથી શકાતી અને જે ફેક કોલ્સ આવે છે, કાઉન્સિલ કરવા માટે જે વ્યક્તિઓ બેઠા છે તે લોકો જ હવે કાઉન્સિલ નથી કરે, આ પોલીસ તંત્રને બેસવું પડે છે, કેટલા અંશે આ યોગ્ય અને વ્યાજબી લાગી રહ્યું છે? તમે જે કહો છો મારા માટે આ ન્યૂઝ છે. જી, અને પણ ચલો માની લો કે આ બધું સાચું છે, સત્ય છે. તો એક બીજો પોઈન્ટ આપું છું કે જ્યારે લોકો ફોન કરે છે આ હેલ્પલાઇન પર, ત્યારે કાઉન્સેલિંગ બે રીતે થાય છે. એક તો ત્યાં થાય છે, અને બીજું કે હવે આજકાલ બધા પોલીસ સ્ટેશનોમાં બી અને ક્યાંક એ લોકો સ્પેશિયલી કાઉન્સેલિંગ માટે બી એ લોકોએ કંઈક જોગવાઈ કરી છે, એટલા એક સેકન્ડ પોઈન્ટ છે. ત્રીજું પોઈન્ટ અમારે કેવું છે કે જ્યારે લોકો જેને કે મેં કહું ને અમારે 1091 પર બી, અમારી તો અમારી સુસાઇડ હેલ્પલાઇન નથી, અમારી ઇમરજન્સી હેલ્પલાઇન છે, પણ 1091 પર બી જ્યારે અમને ફોનો આવે છે એવા ટાઈપના, તો અમે એ લોકોને વાતોમાં રાખી, અમે એવું નથી કહેતા કે તમે કેમ અમે કેમ દુનિયા કેટલી હસીન કે ફોન નથી મૂકી દેતા, એ લોકોને એવી રીતે કાઉન્સેલ નથી કરતા. અમે એ લોકોનું વાતોમાં રાખીને લોકેશન કાઢી અને પછી ત્યાં બચાવવા જઈએ છીએ, અને એ લોકોને બચાવીને પછી જે પોલીસ સ્ટેશનમાં જે એની બીજી કાર્યવાહીઓને જે રિલેટેડ માણસો એ લોકોના હાથમાં સોંપીને પછી અમે એને છોડીએ છીએ. જ્યાં કાઉન્સેલિંગ કરાવવાનું હોય તો ત્યાં જ કાઉન્સેલિંગ એ લોકોનું થઈ જાય છે. એટલે વોટ આઈમ ટ્રાઇંગ ટુ ટેલ યુ યર કે જિંદગી હેલ્પલાઇનનો શું થાય છે મને આઈડિયા નથી, પણ અમે આ રીતે કરી અને સી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે માણસ સુસાઇડ કરવા જાય છે. હવે તમને એક બીજો પોઈન્ટ કહી દો, જ્યારે એની મેન્ટાલિટી શું હોય છે, લેટ અસ ટોક ઇટ ફ્રોમ ધીસ મેન્ટાલિટી પોઈન્ટ ઓફ વ્યૂ. ટુ રીઝન જે સુસાઇડ કરવા, અરે બે મેન્ટાલિટી હોઈ શકે. એક તો કે એને રિયલી સુસાઇડ કરો છે, જેને રિયલી સુસાઇડ કરો છે કોઈ હેલ્પલાઇનમાં ફોન જ નહીં કરશે. બિલકુલ. અને એ જેને કૂદવા જ બેસે એટલે એને તો ત્યાં જ જેને બચાવવો પડશે, અને જેને બતાવું છે કે હું સુસાઇડ કરું છું પણ કરવો નથી, પણ એને ન્યાય જોઈએ છે અને એને ઇમ્પોર્ટન્સ જોઈએ છે કે એને એને લોકોને ખબર પડે કે એ કેટલું ત્રાસેલો છે, તો એ આવી રીતે હેલ્પલાઇનમાં ફોન કરશે. તો એના માટે હેલ્પલાઇન હોય કે જે બીજી અધર રીત હોય, હવે બીજી રીતમાં જે હું ક્યારની તમને કહેવાની માંગુ છું, સપોર્ટ સિસ્ટમની જે હું ક્યારની વાત કરવા માંગુ છું, કે જ્યારે માણસ કંટાળેલો હોય છે એને કોઈકને તેને કહેવાની એને જરૂરત હોય છે, અને એવા માણસને કહેવાની જરૂર હોય છે જે એને એ લાગે કે એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે, એને શાંતિથી સાંભળી શકશે. હવે અહીંયા થયું છે એવું કે જે આપણે ભાગદોડની જિંદગી
જિંદગી જીવી રહ્યા છે. જેને કે એક્ઝામ્પલ, જેને કે જે માણસને બોજો હોય પૈસાનો, તો એ બોજો હોય પૈસાનો તે કોને કહી શકે? મેબી એના ફાધરને કહી શકે યા એના કોઈ ક્લોઝ ફ્રેન્ડને કહી શકે, એની વાઈફને તો કહેવાનો નથી. પણ અત્યારે જે રીતે એની સપોર્ટ સિસ્ટમ છે એ કહી નથી શકતો. યા માની લો અત્યારે આપણે કોઈ બહેનની વાત કરીએ કે બેન અગર એના એના સાસુ સસરાનો ત્રાસ હોય તો એ કહી શકે એના એના પેરેન્ટ્સને. પણ અત્યારે શું થયું છે કે પેરેન્ટ્સને જ પોતે એટલા પ્રેશરમાં હોય છે કે ભાઈ મારી આ દીકરી ઘરે આવી જશે તો બીજી દીકરીનું નામ બગડશે, અમારું ફેમિલી મેમ્બર નામ બગડશે, એટલે પેલી દબાઈ જાય છે અને કોઈને કહી નથી શકતી. અને પછી એ કંઈ કરવા એટલે એ પછી આ સુસાઇડ નથી. જે ચારે બાજુથી જે પરિસ્થિતિઓનું એક બાદ એક જે રીતે નિર્માણ થાય છે, ક્યાંક ને ક્યાંક વધારે ને વધારે સ્ટ્રોંગ થતું જઈ રહ્યું છે. દર્શક મિત્રો, આ જ વિષયની ચર્ચા આગળ પણ યથાવત રહેશે. આપ જોડાયેલા રહો મારા વિશેષ રજૂઆત સાથે. વેલકમ બેક. આપણી ચર્ચામાં આપણે આગળ વધીશું. રુઝાન, એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે જે રીતે આ પ્રકારની હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે અને ચલાવવામાં આવે છે, પરંતુ તેના પ્રચાર પ્રસાર માટે ક્યાંક ને ક્યાંક આપણે સૌ ઊણા ઉતરીએ છીએ તેવું લાગી રહ્યું છે. લોકોને ખબર જ નથી કે આવા પ્રકારની હેલ્પલાઇન છે. પોતાની અંદરનો આક્રોશ, પોતાની અંદરનું જે ડિપ્રેશન છે તે બહાર કાઢવા માટે કોઈ આવી હેલ્પલાઇન પણ છે અને કોઈકને આપણે કહી શકીશું તે જાગૃતિ અને તે માનસિકતા કેળવવાની કેટલી જરૂર લાગે છે? સૌથી પહેલા હેલ્પલાઇનના બે પર્પઝો છે. એક તો કે જેને સુસાઇડલ થોટ્સ આવે છે, આમ બે ટાઈપના લોકો હોય છે, એને સુસાઇડલ થોટ આવે કે મરી જવું સારું. હવે જ્યારે જેને સુસાઇડલ થોટ આવે ને મેં એના ઘરમાં કહેતું હોય તો બીજા માણસે એને સિરિયસલી લેવું જોઈએ. એને એમ મસ્તી માનાવે કે જો ને મને ધમકાવે છે, એવું કોઈ દિવસ ના કરો. માન લો કે કોઈક ગુસ્સામાં તમને એક વાર કહું બે વાર કહું તો તમારે એને સિરિયસલી લઈ અને આ હેલ્પલાઇનમાં તમને સુસાઇડ નથી આવતો પણ બીજાને થોટ આવે છે ને, તો તમે ત્યાં ફોન કરીને વાત કરી શકો છો કે ભાઈ મારા આવા સગાને કે આવા સુસાઇડલ થોટ આવે છે તો હવે અમારે શું કરવું. એટલે તરત તમને હેલ્પલાઇન એ રીતની દિશા આપે કે તમારે આ રીતે કાઉન્સેલિંગ યા જે બી આખી બધી દિશા હોય અને એના ફોર્મેટ હોય કે આ રીતે એને હેલ્પ કરવાની. પોઈન્ટ નંબર 1. બીજું કે જે માણસને કોઈ બીજા જોડે વાત કરવાનું થતું નથી, એને મરવું નથી પણ એ ડિપ્રેશનમાં છે, એને બહુ જ ઇશ્યુ છે કે હવે એ લાઈફમાં કરે શું, એને કશું સુલઝાતું નથી, તો એને કોઈક માણસ જોઈએ છે જેની જોડે વાત કરે. એટલે આ હેલ્પલાઇન ત્યારે કામ લાગી શકે છે. અને ત્રીજો માણસ કે જેને વિચારી દીધું કે હવે મને દુનિયામાં કોઈ કશું હેલ્પ નથી કરી શકવાનું, કોઈ બચાવી નથી શકવાનું, મારે મરી જ જવું છે, તો એ માણસ તો કોઈ દિવસ કોઈ હેલ્પલાઇનને ફોન નથી કરવાના. પણ પહેલા બે માણસો જે મેં તમને કહ્યું કે એક તો એક સપોર્ટ સિસ્ટમવાલા માણસ ફોન કરીને, એક તો જે પોતે જે પોતે મરવા નહીં માગતું હોય પણ એને એવા થોટ આવે નહીં છે કે હું કરી નાખું પણ હિંમત નથી. સી, સુસાઇડ કરવાની બી એક અલગ ટાઈપની હિંમત જોઈએ, પણ એ થોડી હિંમત એટલું ના હોય અને ઓબ્વિયસલી હિંમત ના જોઈએ એટલે ઇટ્સ અ કાવર્ડલી સ્ટેપ. ઇફ આઈ પુટ ઇટ અધર વાંગ, ઇટ્સ અ કાવર્ડલી સ્ટેપ, પણ એ થોટ માટે ફોન કરે અને ત્યાં સુસાઇડ લાઈન એને બચાવી શકે. એટલે અગર એનો પ્રચાર પ્રસાર થાય, જાણે કે ફોરેનમાં તો એવું બી છે કે નોટ દે ડોન્ટ કોલ ઇટ સુસાઇડ લાઈન, કારણ કે સુસાઇડ લાઈન એટલે થોડું નેગેટિવ વર્ડ થાય છે, દે કોલ ઇટ કાઉન્સેલિંગ કંઈ. એને ઘણી વાર એ લોકો એવા કંઈ સ્પિરિચ્યુઅલ વર્ડ બી આપે છે, તને કે માણસને એવું લાગે કે ચલો ને મેડિટેશન યા સ્પિરિચ્યુઅલિટી અને શાંતિ મળે. એટલે આ એનો ઓબ્વિયસલી પ્રચાર પ્રસાર. આઈ વુડ રાધર સજેસ્ટ કે સુસાઇડ લાઈનનું નામ બદલીને કંઈ સારું નામ લખો તો હજી સારું. જી જી. આપણી સાથે મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. પ્રશાંત ભાઈ, સૌથી પહેલા તો વીટીવીમાં આપનું સ્વાગત કરું છું. આજની ચર્ચામાં જે રીતે આત્મહત્યાના આંકડા જે રીતે દિન પ્રતિદિન વધી રહ્યા છે, ચિંતાનું કારણ ચોક્કસ કહી શકાય. શું કારણો છે આત્મહત્યાના આંકડા વધવા પાછળના? જે રીતે લોકોની માનસિકતા બદલાઈ રહી છે, જે રીતે લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, શું કારણો આપીશું? બેઝિકલી જો એવું કહેવાય કે વ્યક્તિ જયારે ડિપ્રેશનમાં હોય, મેડિકલ ટર્મમાં વાત કરશો તો ડેફિનેટલી એને એઝ અ ડિપ્રેસ ડિપ્રેશન હોય ત્યારે એને અભ્યાસના વિચારો આવે છે અને અભ્યાસ કરી બેસે છે. એ ઇમ્પલ્સમાં હોય છે, એ વખતે અભ્યાસ કરી બેસે છે. દર વખતે ઇમ્પલ્સમાં જાય છે એવું નથી, ક્યારેક એવું પણ બની શકે છે કે ધીરે ધીરે અભ્યાસ કરવાની આખી પ્રોસેસને એ અંજામ આપે છે. આ એક વાત છે. એમાં જેને બાયપોલર મૂડ ડિઝોર્ડર છે, યુનિપોલર મૂડ ડિઝોર્ડર છે, પછી બીજા ઘણા બધા ધારો કે સ્કિઝોફ્રેનિયા દર્દીઓ છે, એ ક્યારેક બીજા પર ઉપયોગ કરે છે, ક્યારેક પોતાની જાત ઉપર ઉપયોગ કરી દે છે. આ બધું આ એક વાત. બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અત્યારના સમયમાં સ્ટ્રેસ બહુ છે, એટલે દરેક માણસ સ્ટ્રેસ તણાવ ચિંતા બધાથી પીડિત છે અને એવા સંજોગોમાં એને આર્થિક સમસ્યાઓ પણ બહુ નડે છે, એને સોશિયલ રિલેશનશીપની સમસ્યાઓ પણ બહુ જ નડે છે, એને ત્યાંથી શાંતિ જોઈએ છે, ત્યાંથી ફ્રેન્ડ જોઈએ છે, ત્યાંથી અશાંતિ અને તિરસ્કાર હોય. એટલે આવી બધી જે તે પણ એની પોતાની ઈચ્છા અપેક્ષાઓને જ્યારે બંધ થાય છે ત્યારે ડિપ્રેશનની શરૂઆત થાય છે અને સ્ટ્રેસ પાછો અગેઇન વધે છે આવા સંજોગોમાં. અને એની સાથે એને એવી ખબર પડે છે કે ભાગી જવું છે મારે, તો ભાગી જવાની જે વૃત્તિ છે તે એસ્કેપિઝમ બે રીતે થાય છે. એક તો એક જગ્યાએથી ફિઝિકલી ભાગી જાય અને બીજાને મેન્ટલી ભાગી જવું હોય, પણ જયારે કશું શક્ય બનતું નથી ત્યારે એ પોતે આવું અભ્યાસનું પગલું લે છે. આ એક પ્રકારનું એસ્કેપિઝમ છે, બીજું કંઈ નથી.
અને ક્યારેક એવું બનતું હોય છે કે કેટલાક લોકો એને એવું કરવા પ્રેરે છે, આજુબાજુના લોકો એવું કરવા પ્રેરે છે, ત્યાં તે અપઘાત કરે છે. ખાસ કરીને જયારે રિલેશનશીપની કઈ સમસ્યા હોય, એના પ્રોબ્લેમ જયારે વધે, ત્યારે વ્યક્તિને ચીટિંગ થાય અને નીકળીને આવે છે, ત્યારે આવું કરે. ક્યારેક ક્યારેક કોઈ ટર્મિનલ ઇલનેસ હોય છે, આ બધા મેક્સિમમ જે રિઝન છે વર્લ્ડ ઓવર દુનિયામાં એ ચર્ચા કરે છે. ક્યારેક એને ધારો કે એવો કોઈ રોગ છે કે જેનો કોઈ ઇલાજ નથી એવું એને લાગે છે, કેન્સર છે, એચઆઈવી છે, ત્યારે એવા લોકો પણ દુનિયાની અંદર સૌથી વધારે અભ્યાસ કરતા જોવા મળે. એ ઉપરાંત કેટલાક લોકો એવા છે કે જે લોકોને આગળ દિવસ સુધી એકદમ બરાબર હોય, પણ પછી એકદમ સડનલી એના ન્યુરોકેમિકલ જે છે એકદમ ડાઉન થાય છે, એને કશું કોઈ સમજાવવાનો સમય રહેતો નથી, કોઈ કાઉન્સિલિંગનો સમય રહેતો નથી, ત્યારે પણ આવું થાય છે. આવા સંજોગોમાં કોઈ કાઉન્સિલિંગનો સમય રહેતો નથી ત્યારે પણ આવું થાય છે. આવા સંજોગોમાં પ્રોપર ટ્રીટમેન્ટ અને આ બધું જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ પ્રશાંતભાઈ, આપનો પણ રૂઝાન થેન્ક યુ વેરી મચ. સમયની મર્યાદાને કારણે આપણે ચર્ચા અટકાવવી પડશે. તો દર્શક મિત્રો, ફરી એક વખત વીટીવી આપના સુધી આ અપીલ પહોંચાડી રહી છે. જીવન અમૂલ્ય છે, નાના મોટા પ્રશ્નો દરેકના જીવનમાં હોય છે, તેનો સામનો કરવાની જે માનસિકતા છે તે કેળવવાની જરૂર છે. આવી કોઈ હેલ્પલાઈન હોય તેનો આપણે સંપર્ક કરવાની જરૂર છે. જ્યારે પણ કોઈ ખોટો વિચાર આવે તો હંમેશા કોઈની સાથે શેર કરવાનું રાખો. પોતાની અંદર જેટલી તકલીફ રાખશો તે તકલીફ તેટલી મોટા સ્વરૂપે બહાર આવશે અને ખોટા નિર્ણયો લેવામાં ક્યાંક ને ક્યાંક આપને દોરશે. અમૂલ્ય છે જીવન, આ જ વિષયની ચર્ચા આજે આપણે કરી. અમને અત્યારે રજા આપશો.